શામળાજીની અસલ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ઇકો વેસ્ટ નામની મેડિકલ કંપનીમાં આગ ભભૂકતા 10 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ 10 ફાયર ફાઈટરના 50 કર્મીઓ આગને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આ અંગે ગાંધીનગર ફાયર રિજિયોનલ ઓફિસરના જણાવ્યા અનુસાર આગને 80% કાબૂમાં લેવાઈ છે તો હજુ 20% વિભાગમાં આગ પ્રસરેલી જોવા મળી રહી છે। જો કે આગમાં જાનહાનિની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી ત્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। અત્યારે ટોટલ 10 ફાયર ટેન્ડર છે અને એની સાથે 50 માણસોની ટીમ જે છે એ ફાયર ફાઈટિંગનું કામ ચાલી રહ્યું છે। મેઇનલી હેઝાર્ડિયસ વેસ્ટ કંપની છે અને એની અંદર ફ્લેમેબલ મટીરિયલ્સ બધા સોલિડ વેસ્ટ ને લિક્વિડ વેસ્ટ બધા જે છે એ એક સાથે મિક્સ કરીને અહીંયા એ લોકો એઝ અ ફ્લેમેબલ ફ્યુઅલ તરીકે યુઝ કરતા હતા અને એની અંદર ફાયર લાગેલી છે અને કન્ટિન્યુઅસલી અત્યારે અમારી ફાયર ફાઈટિંગ ચાલુ છે। મોર ઓવર 20-30% જેવી ફાયર ફાઈટિંગ હવે અત્યારે બાકી છે, બાકી મેજોરિટી અમે એને કંટ્રોલ કરી લીધેલું છે। અત્યારે તો હજી નથી આવ્યું કેમ કે ફાયર ફાઈટિંગ હજી સ્ટાર્ટ છે અને જે ઇનિશિયલી જે લોકો હતા અત્યારે એમનું ઇન્વેસ્ટિગેશન થશે ત્યારબાદ જ ખબર પડશે કે આનું શું પ્રાથમિક કારણ હતું।